વાપીમાં વલસાડ જિલ્લા વન વિભાગ દ્વારા મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે પશુ પંખીઓના અમૂલ્ય જીવનને પતંગની દોરથી કેમ બચાવી શકાય તે માટે કરુણા અભિયાન અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપીના ગુંજન વિસ્તારમાંથી નીકળેલી રેલીમાં વન વિભાગ તથા સામાજિક સંસ્થાના કાર્યકર્તાઓ તથા શાળાના બાળકો જોડાઈને પ્રજાને પતંગથી દોરીથી પશુ પક્ષીઓને બચાવવા માટેની અપીલ કરવામાં આવી હતી. પીટી મુંદ્રા ટ્રસ્ટી શ્રી કૃષ્ણ ઇન્ટરનેશનલ સ્કૂલ ઓર મેં વલસાડ દક્ષિણ વન વિભાગ વાપી રેન્જ ઇનકી બહોત શુક્રગુજાર હું કે ઉન્હોને હમારી સ્કૂલ કો ઓર હમારે બચ્ચો કો યે મોકા દિયા કે વો યે રેલી કર સકે ઓર ખુદ ભી જાગૃત હો સકે ઓર પબ્લિક કો ભી જાગૃત કર સકે ક્યોંકિ એક જાગૃત નાગરિક હી એક કામયાબ દેશ બના. ખાસ કરકે એ કરુણા અભિયાન કી અગર બાત કી જાય, પતંગોત્સવ કી બાત કી જાય તો ઉસકો આપ કિસ તરહ સે દેખતે હૈ? હમારી સંસ્કૃતિ કા એક હિસ્સા હૈ, લેકિન હમારી સંસ્કૃતિ યે ભી કહેતી હૈ કી અપને મઝે કે લિયે હમે દૂસરો કો સજા નહીં દેની ચાહિયે. તો હમ પતંગ ઉત્સવ મનાએ, લેકિન અપની મર્યાદા ઓર જો રૂલ્સ રેગ્યુલેશન્સ હૈ ઉનકો ફોલો કરકે બનાએ. ચાઇનીઝ જો માંજા ઇસ્તેમાલ હોતા હૈ ઉસસે પશુ પક્ષીઓ કો ક્યા હમે ભી તકલીફ હોતી હૈ? જો ટુ વ્હીલર્સ ચલાતે હૈ ઉનકે ભી કભી કભી ગલે કટ જાતે હૈ. તો પશુ પક્ષીઓ ઓર હમારી ખુદ કી સુરક્ષા કે લિયે વો ચાઇનીઝ માંજા હમ નહીં ઇસ્તેમાલ કરે. હમારે બચ્ચે ભી યે સીખે, યે બચ્ચે જાકે ઓર બચ્ચો કો જાગૃત કરેંગે, અપને પેરેન્ટ્સ કો જાગૃત કરેંગે, તો શાયદ ધીરે ધીરે હમ યે અભિયાન કો હમ જરૂર સક્સેસફુલ બના પાએંગે. દર વર્ષની જેમ માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ ગુજરાત સરકાર દ્વારા તારીખ 10/1/2019 થી 20/1/2019 સુધી આ વર્ષે પણ કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવેલું છે. અને તેનો મુખ્ય હેતુ કે પતંગોત્સવ દરમિયાન પક્ષીઓ માનવો કોઈ ધાબા પરથી પડી જવાના જે બનાવો બનતા હોય છે તે ન બને તેની જાગૃતિ લેવા માટે આ રેલીનું આયોજન કરેલ છે. અને ખાસ કરીને સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓ કે જે લોકો પતંગના ખૂબ ઉત્સુક હોય છે તેમને પણ એક સંદેશો મળી રહે કે આપણે શું શું ધ્યાન રાખવું જોઈએ ઉત્તરાયણ દરમિયાન, તે માટે આ રેલીનું વલસાડ દક્ષિણ વન વિભાગ અને વાપી રેન્જ તરફથી તેમજ તમારી સાથે સંલગ્ન તમામ વાપીના તમામ એનજીઓસ અને ખાસ કરીને કૃષ્ણ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી પ્રિન્સિપાલ શ્રી તેમજ વિદ્યાર્થીઓ દ્વારા અમને સહકાર આપી આપવામાં આવેલ છે અને અમે આ એક રેલીનું આયોજન ગુંજન વિસ્તારમાં કરેલ છે. ખાસ કરીને ઉત્તરાયણનો તહેવાર આવે છે, પતંગ રસિયાઓને વન વિભાગ તરફથી શું સંદેશો આપવા માટે? વન વિભાગ તરફથી પતંગ ચગાવનારાઓને ખાસ સંદેશો એ આપવાનો છે કે જ્યારે પણ પતંગ ચગાવો ત્યારે સવારમાં વહેલી સવારે 5 થી 9 તેમજ સાંજે 5 થી 7 દરમિયાન પતંગો ન ચગાવવા જોઈએ. કારણ કે એ દરમિયાન જે પક્ષીઓ હોય છે તેમના માળામાંથી વિહરવા નીકળતા હોય છે અને સાંજના સમય પર માળામાં પરત જતા હોય છે, તો એ સમય દરમિયાન પતંગ ન ચગાવવા જોઈએ. તેમજ અન્ય કે જે સરકાર દ્વારા એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે કે ચાઇનીઝ કુક્કલ છે, ચાઇનીઝ દોરી છે, ચાઇનીઝ માંજા છે તેનો ઉપયોગ ન કરવો જોઈએ કે જેનાથી પક્ષીઓ ખૂબ ઘાયલ થતા હોય છે. અને એ જાહેરનામું પાડીને એ જે પણ રાખતા હોય છે, વેચતા હોય છે, તેના એક ગુનો પણ બને છે. એનું જાહેરનામું પણ કરાવ્યું છે, તેનું પણ એક અમે પ્રસિદ્ધિ કરી છે કે એ દોરા પણ વાપરવાના જોઈએ. તેમજ જ્યારે પણ ઘાયલ પક્ષીઓ દેખાય તો તરત જ અમારે કંટ્રોલ રૂમ નંબર છે તેમજ અન્ય જે એનજીઓ છે સાથે સંલગ્ન તેમના નંબર પણ જાહેર જગ્યાઓ પર મૂકવામાં આવેલા છે, તેથી સંપર્ક કરી અને નંબર પર જાણ કરી તો તરત જ અમારા સ્વયંસેવકો પહોંચી અને પક્ષીઓને સારવાર માટે બનશે એટલો ફાસ્ટથી પ્રયત્ન કરીને એનું રેસ્ક્યુ કરી શકશે. તેમજ પતંગ ચગાવતી વખતે ખાસ પતંગ ચગાવનારે ધાબા પર પણ ધ્યાન રાખવું જોઈએ કે ધાબાની ફેરી ફેરી છે કે શું છે, તો એ ઇન્જર્ડ થઈને નીચે પણ પડી ન શકે. અને આ વખતે એક બીજો અભિગમ એ પણ સાથે રાખવામાં આવ્યો છે કે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગાયને લીલું ઘાસ ખવડાવવાની ખૂબ વર્ષોથી પ્રણાલી ચાલતી આવે છે, તો એ ઘાસ પણ છે કે મર્યાદામાં ખવડાવવું જોઈએ કે જેથી ઘણી વખત એવું બને છે કે લીલું ઘાસ કાચું આવી જતું હોય તો ગાયને કે બીમારી પણ થતી હોય છે, આભરો પણ ચડતો હોય છે, એ પણ ધ્યાન રાખવાનો આ વખતે એક સંદેશો વધારે માંગે.